विद्यार्थी मित्रों, आपणे સૌ ધોરણ અમુક 4 માંથી 5 માં, 5 માંથી 6 માં એમ ક્રમ મુજબ આપ સૌ આગળ પ્રવેશ કરેલ છે. હવે પછી આપ સૌનું હિન્દી વિષય હું લઈશ. આપ સૌ વિદ્યાર્થી મિત્રો જાણો છો કે ચોથા ધોરણમાં આપણે જે હિન્દીનો અભ્યાસ કરેલો છે એનાથી કંઈક વધારે આગળ આપણે પાંચમા ધોરણમાં, પાંચમા ધોરણમાં જે કાંઈ અભ્યાસ કર્યો છે હિન્દી ધોરણમાં એનાથી કંઈક વધારે આપણે છઠ્ઠા ધોરણમાં એમ ક્રમ મુજબ આપણે સૌ આગળ વધીશું. તેમજ હાલની પરિસ્થિતિ જોતા વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો કે કોરોના કાળની આ પરિસ્થિતિમાં આપણે અગાઉના વર્ષમાં જે રીતે અભ્યાસ કરેલો હતો એ જ રીતે ઓનલાઈન પ્રક્રિયા હેઠળ આપણે અભ્યાસ કરવાનો છે. અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રક્રિયા હેઠળ ખૂબ સરસ રીતે અભ્યાસ કરશો. હાલની આ પરિસ્થિતિમાં વિદ્યાર્થી મિત્રો આપ સૌએ ઘરે જવાનું છે, ઘરનો જ ખોરાક લેવાનો છે, તેમજ કોઈ પણ ભીડભાડ વાળી જગ્યાઓ ઉપર જવાનું નથી, અને સાથે જ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ કરવાનો છે. એની સાથે જ વિદ્યાર્થી મિત્રો એનાથી આપણું સ્વાસ્થ્ય ખૂબ જરૂરી છે, કારણ કે આપણું જો સ્વાસ્થ્ય સારું હશે તો જ આપણે ખૂબ સરસ રીતે અભ્યાસ કરી શકશું. હવે આપણે અહીંયા વાત કરશું આપણી ભાષાની, તો કે આપણી ભાષા છે હિન્દી. હવે આપ સૌ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ ભાષા આપણે શીખવી છે તો તેના માટે આપણે રટણ કરવું જરૂરી છે. કોઈ પણ ભાષા માટે શીખવા માટે આપણે આ કોઈ વિજ્ઞાનના પ્રયોગ હેઠળ તો શીખી શકાતું નથી કે ચાલો ભાઈ કોઈ પણ શાળામાં જઈ અને પ્રયોગશાળામાં આપણે પ્રયોગ કરી લીધો અને શીખી ગયા. ના, એવું નથી વિદ્યાર્થી મિત્રો. આપણે ભાષા માટે રટણ દ્વારા જ અભ્યાસ કરી શકાય છે. આપણે પહેલાના સમયમાં જ્યારે બાળકો, વિદ્યાર્થીઓ, ઋષિમુનિઓ પાસે અભ્યાસ કરવા માટે જતા આશ્રમમાં, ત્યારે ત્યાં સંસ્કૃતના શ્લોકો બોલતા, તો તે સમયમાં શું કરતા વિદ્યાર્થીઓ? તે સમયમાં પણ આ જ રીતે રટણ દ્વારા કોઈ પણ ભાષા કે કોઈ પણ શ્લોકો છે તે તેઓ યાદ રાખતા હતા. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આપણે હિન્દી ભાષા વિશે આપણે વાત કરીએ તો કે સૌ પ્રથમ આપણે ભાષાને સમજવા શું કરવું જોઈએ? તો ભાષા માટે એક વિચાર આપણા મનમાં જે રહેલા છે, જે આપણી ભાવના છે, એ બીજાની સામે જ્યારે આપણે પ્રગટ કરવી છે તો ભાષા ખૂબ જરૂરી છે. અને ભાષા માટે આપણે અહીં જોઈ શકશું કે ભાષાના આપણે ત્રણ પ્રકાર દર્શાવવામાં આવેલા છે. ત્રણ પ્રકારો કયા છે? તો કે લેખિત છે, મૌખિક છે અને સાંકેતિક છે. હવે લેખિત ભાષામાં આપણે સૌ વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે લેખિત એટલે લખીને, મૌખિક એટલે બોલીને અને સાંકેતિક એટલે કે ઈશારા દ્વારા. હવે આપણા અહીંયા મોટા ભાગે આપણે બે ભાષાનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, તો કે લેખિત અને મૌખિક. આપણે લેખિત ભાષા વધારે ઉપયોગમાં થાય છે, કારણ કે લેખન દ્વારા આપણે કોઈ પણ કાર્ય શીખી શકીએ છીએ. સાંકેતિક આપણે ઓછું કરવાનું થાય છે, કારણ કે કોઈ એવા વિદ્યાર્થીઓ હોય, કોઈ એવી પરિસ્થિતિ હોય જે બોલી સાંભળી ન શકવું હોય એવું બાળક સાંકેતિક ભાષાનો ઉપયોગ કરતા હોય છે. હવે આપણે વાત કરશું તો કોઈ પણ ભાષા છે તો એને ચિહ્નો દ્વારા દર્શાવવામાં આવે છે. કોઈ ખાલી આપણે બોલી નથી પણ એને દર્શાવી હોય તો કોઈ ચિહ્નો કે લિપિ ખૂબ જરૂરી છે. ચિહ્નો દ્વારા જ કોઈ પણ ભાષાને આપણે દર્શાવી શકીએ છીએ, તો એના માટે આપણે ચિહ્નો ઉપયોગમાં લેવામાં આવે છે. જે રીતે આપણે વાત કરીએ તો કે હિન્દી ભાષા છે એને દર્શાવવા માટે દેવનાગરી લિપિનો ઉપયોગ કરેલો, ત્યારબાદ છે તો કે અંગ્રેજી ભાષા, અંગ્રેજી ભાષાને દર્શાવવા માટે રોમન ભાષામાંથી તેના શબ્દો લીધા છે, ત્યારબાદ ઉર્દુ ભાષા આપણે વાત કરીએ તો એ ફારસી ભાષામાંથી તેના શબ્દો લેવામાં આવેલા છે. એટલે કે દરેક ભાષાને દર્શાવવા માટે આપણે કોઈને કોઈ એવી લિપિનો ઉપયોગ કરેલો છે કે જેના થકી આપણે આપણી ભાષા દર્શાવી શકીએ છીએ. હવે આપણે જોશું આગળ વિદ્યાર્થી મિત્રો કે આપણે ભાષાના શબ્દો કે કહી શકાય કે
ચિહ્નો જોયા કે દર્શાવવાની આપણે કઈ રીત છે એ જોઈ, તો હવે આપણે આપણી આ એક ભાષાના આખો શબ્દો જો બનાવવા છે તો એ કેવી રીતે બનાવવું, તો એના માટે આપણે વ્યાકરણ સમજવું જરૂરી છે. વ્યાકરણ એટલે કે જે કોઈ પણ આપણી બોલવાની વિચારવાની કે તેની સાથે શબ્દો દર્શાવી અને આપણી જે બોલવાની ભાષા છે તે પ્રગટ કરવા માટે કંઈ પણ જોઈએ છે તો તેને વ્યાકરણ હેઠળ એનો સમાવેશ થાય છે. અહીં હવે આપણને વ્યાકરણના કુલ ચાર પદો દર્શાવવામાં આવેલા છે, તેના પ્રકારો દર્શાવવામાં આવેલા છે. તો સૌપ્રથમ આપણે જોશું તો કે તેનો વર્ણ, શબ્દ, પદ અને વાક્ય. તો કે વર્ણ એટલે શું કહી રહ્યું છે? તો કે વર્ણ, વર્ણના બે પ્રકાર દર્શાવવામાં આવેલા છે, સ્વર અને વ્યંજન. ત્યારબાદ છે શબ્દ. તો પછી વર્ણમાંથી શબ્દ બને છે, શબ્દ એટલે કે બે કે તેથી વધારે શબ્દો. જેટલે કેવી રીતે આપણે વાત કરીએ તો કે જવ, મગ, તવ, આ સૌથી બે જુદા જુદા શબ્દો થયા. ત્યારબાદ આવે છે કે પદ. પદ તો જુદા જુદા શબ્દોના સમૂહમાં, એટલે કે આપણી સમક્ષ શબ્દો આવેલા છે થોડા થોડા અંતરે અને એને સમાન કરે જુદા જુદા શબ્દોના એક સમૂહને આપણે પદ કહેવામાં આવે છે. ત્યારબાદ છે વાક્ય. વાક્યની વાત કરીએ તો કે જે પદ એટલે કે અહીંયા આપણને શબ્દો આપેલા છે જુદા જુદા, પણ એનો આપણને અહીંયા એમ નથી કીધું કે ભાઈ કોઈ અર્થ નીકળશે, અહીંયા આપણને વાક્ય કીધું છે. તો વાક્ય એટલે કે જે પદના કોઈ અર્થ હોય કે જેનો કોઈ હાવ ભાવ હોય તો તેને વાક્ય કહેવાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે કાલે નિશાળે જવું છે તો શું થયું, એ એક પ્રકારનું વાક્ય થયું, કારણ કે તેમાં આપણને ભાવ દર્શાવવામાં આવે છે, ક્રિયા દર્શાવવામાં આવેલી છે કે મારે કાલે નિશાળે જવું છે. એટલે વ્યાકરણના આ ચાર પ્રકાર હેઠળ આપણે આગળ વધવાનું હોય છે. અહીં આપણે જોશું તો કે વર્ણ વિશે આપણે સમજવાનું છે. તો કે સ્વર અને વ્યંજન આપણા માટે ઉપયોગી છે. સૌપ્રથમ આપણે વ્યાકરણ હેઠળ આ બેનો અભ્યાસ આગળ કરશું. તો હવે પછીના આપણે લેક્ચરમાં સ્વર અને વ્યંજન વિશે આગળ લેશું અને ત્યારબાદ ક્રમ મુજબ ધીરે ધીરે શબ્દ, પદ અને વાક્ય આ ચારે ચાર પ્રકાર આપણે ધીરે ધીરે આગળ વધી અને વ્યાકરણમાં આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં જે કોઈ પણ આપણે વ્યવસ્થિત રીતે અભ્યાસ કર્યો છે તેનું તમારે સ્વ અધ્યયન કરવાનું છે. એટલે કે હવે પછીના આપણે લેક્ચરમાં જ્યારે અભ્યાસ કરીએ ત્યારે તમને આ વિડીયોની સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે. તેમજ હાલની પરિસ્થિતિને જોતા વિદ્યાર્થી મિત્રો, આપ સૌએ ઘરમાં રહી અને ખૂબ જ સારો ખોરાક લઈ ઘરમાં રહીને આપણે પોતાની તંદુરસ્તી જાળવવાની છે. તેમાં સરકારશ્રીના જે આદેશો આવે એ હેઠળ આપ સૌએ કાર્ય કરવાનું છે. તેમજ આપણી શાળા દ્વારા જે આપણી આ ઓનલાઈન પ્રક્રિયા દ્વારા આપણે અભ્યાસ આપીએ છીએ તેમાં સૌ વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ સરસ રીતે રસ લઈ અને વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે. વાલીશ્રીઓને પણ ખાસ વિનંતી કે આપશ્રી આપના બાળકો આપણી જે ઓનલાઈન પ્રક્રિયા પર અભ્યાસ કરે છે તેનું યોગ્ય રીતે ધ્યાન રાખવામાં આવે. જય શ્રી કૃષ્ણ. અસ્તુ.